જો તમે કોઈ બિઝનેસ શરૂ કરવાનું વિચારી રહ્યા છો તો આ વિડીયો ફક્ત તમારા માટે જ છે. અમે તમને શ્રેષ્ઠ બિઝનેસ આઈડિયા આપવા જઈ રહ્યા છીએ. આ વ્યવસાયથી ઘણી કમાણી થશે. સૌથી અદ્ભુત વાત એ છે કે તમે આ બિઝનેસ ભારતીય રેલવે સાથે કરી શકો છો. ચાલો તેના વિશે બધી માહિતી મેળવીએ. આ બિઝનેસથી તમે મહિને 80,000 રૂપિયા સુધી કમાઈ શકો છો. ઇન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન એટલે કે IRCTC એ રેલવેની સેવા છે. તેના દ્વારા ટ્રેનની ટિકિટ બુક કરાવવાથી લઈને અન્ય ઘણી સુવિધાઓ ઉપલબ્ધ છે. હવે તમે IRCTCની મદદથી દર મહિને હજારો રૂપિયા કમાઈ શકો છો. આ માટે તમારે ક્યાંય જવાની જરૂર નથી, તમે ઘરે બેઠા આવક કરી શકો છો. આ માટે તમારે માત્ર ટિકિટ એજન્ટ બનવું પડશે. તેના બદલામાં તમે દર મહિને 80,000 રૂપિયા સુધીની કમાણી કરી શકો છો. બનવું પડશે IRCTC એજન્ટ. જેમ રેલવે કાઉન્ટર પર ક્લાર્ક ટિકિટ કપાત કરે છે, તેમ તમારે મુસાફરોની ટિકિટ પણ કાપવી પડશે. ઓનલાઈન ટિકિટ કાપવા માટે તમારે IRCTCની વેબસાઇટ પર જઈને એજન્ટ બનવા માટે અરજી કરવી પડશે. તે પછી તમે અધિકૃત ટિકિટ બુકિંગ એજન્ટ બનશો અને ઘરે બેઠા જ મોટી કમાણી કરી શકશો. જો આ તમે IRCTCના અધિકૃત ટિકિટ બુકિંગ એજન્ટ બનો છો તો તમે તત્કાલ RSE વગેરે સહિત તમામ પ્રકારની ટ્રેન ટિકિટ બુક કરાવી શકો છો. આ રીતે કમાણી થશે. જો તમે એજન્ટ છો અને પેસેન્જર માટે નોન એસી કોચની ટિકિટ બુક કરાવો છો તો તમને IRCTC તરફથી ટિકિટ દીઠ 20 રૂપિયા અને એસી ક્લાસની ટિકિટ બુક કરાવવા પર ટિકિટ દીઠ 40 રૂપિયાનું કમિશન મળશે. આ સિવાય ટિકિટની કિંમતનો 1% પણ એજન્ટને આપવામાં આવે છે. તેના માટે તમારે આટલી ફી ચૂકવવી પડશે. IRCTCના એજન્ટ બનવા માટે કેટલીક ફી પણ ચૂકવવી પડે છે. 1 વર્ષ માટે એજન્ટ બનવા માટે IRCTCને 3,999 રૂપિયાની ફી ચૂકવવી પડશે. જો તમે 2 વર્ષ માટે એજન્ટ બનવા માગો છો તો તમારે 6,999 રૂપિયા ચૂકવવા પડશે. આ સિવાય એજન્ટ તરીકે 1 મહિનામાં 100 ટિકિટ બુક કરાવવા પર ટિકિટ દીઠ 10 રૂપિયા ફી ચૂકવવામાં આવશે.